જાફરાબાદના ખાલસા કંથાળીયા ગામના લોકો આજે પણ તોકતે વાવઝોડાના 3 મહિના વીત્યા પણ સરકારી સહાય ન મળતા સ્થાનિક લોકોમાં રોષ. અમરેલીના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથાળીયા ગામે તોકતે વાવાઝોડાના 3 મહિના વીત્યા પરંતુ લોકોને તેની સહાય સરકાર દ્વારા ન મળતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હજુ સરકાર તરફ ખાલસા કંથાળીયા ગ્રામજનોને વાવાઝોડામાં થયેલ નુકસાન. ગ્રામજનોનું કહેવું છે કે 22 લોકોના ફોર્મ ગાયબ થઈ ગયા છે, તો કેટલાક લોકોને 15% નુકસાની બતાવી સહાય મળવાપાત્ર ન ગણાવી 79 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ અંગે ફરીથી તપાસ કરાવી સહાય આપવા માંગ કરવામાં આવી છે. યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અશોક મણવર, ZSTV, અમરેલી. એ અમારે ગામમાં તોકતે વાવાઝોડું આવેલું, તેમાં સહાયની જે સ્કીમ જાહેર કરેલી સરકારે, તેમાં ખરેખર ધાંધિયાસ કરવામાં આવ્યા છે. શિક્ષકોની બદ ઇરાદાને કારણે અમારી ગામમાં 232 ફોર્મ ભર્યા છે. 1500 વસ્તી છે, હોવા જોઈએ 300 થી 400 ફોર્મ પર 232 ઇરાદાપૂર્વક ભરવામાં આવ્યા, તેમાં 22 ખોવાઈ ગયા છે. 79 જણાને 15% નીચે દર્શાવવામાં આવ્યું છે. આ જાફરાબાદ તાલુકામાં એપી પોઈન્ટ છે વાવાઝોડા માટે, છતાંય 15% નીચે કેમ બતાવ્યું એ ખબર જ નથી. ફોર્મમાં એકબીજાના ફોટા એકબીજાને PDFમાં લગાવી અને ફોર્મ રજૂ કરવામાં આવ્યું, એની કારણે 79 જણાને તો તદ્દન રદ જ કરી નાખવામાં આવ્યો છે. એને ખરેખર ગ્રાઉન્ડ રિપોર્ટ જોવો, તેને રકમ મળવાપાત્ર છે આંશિક અથવા સંપૂર્ણ. અમારી ગામમાં 10 મકાન તો એવા છે સંપૂર્ણ હોવા છતાં તેને આંશિક સહાય આપી છે, અને કેશ ડોલ અમારી ગામમાં 60% ચૂક્યું અને 40% તદ્દન બાકી છે. અને ફરજાની જે યોજના હતી ગવર્મેન્ટની, તેમાં અમારી ગામમાં 10 થી 12 ફોર્મ ભરવામાં આવ્યા છે ઇરાદાપૂર્વક. અને એમ હોતે કહેવામાં આવ્યું કે ભાઈ કેશલેસ મેળવે અને અમે ફરજાનું ફોર્મ નહીં ભરી દઈએ. અને હવે જો સરકારશ્રીને અમારી વિનંતી છે કે 3-3 મહિના થઈ જવા છતાંય અમને સહાય ચૂકવવામાં આવેલી નથી, એટલા માટે અમે રોડ હાઈવે ચક્કાજામ કરશું અથવા ગાંધી સિંધા માર્ગે આંદોલન કરીશું. સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આમાં અધિકારીઓને તમારે જે કહેવું હોય તે કહેજો, બાકી અમે આંદોલન